જસદણ તાલુકાના માલધારી વિકાસ સંગઠન અને માલધારી યુવા ગ્રુપ દ્વારા ગૌરક્ષક રાજુભાઈ રબારી તેમજ ભરતભાઈ મુધવાની કસાઈઓ દ્વારા હત્યા કરવામાં આવી છે, જેને લઈ તેવા આક્ષેપ સાથે આજે જસદણ તાલુકાના માલધારી સમાજે તે ઘટનાને વખોડી કાઢેલ હતી અને એક વિશાળ રેલી કાઢવામાં આવી હતી, જે રેલી વેલા ગેલાના પડાથી લઈ અને નવા બસ સ્ટેન્ડ વિસ્તારના મેઇન બજારમાં જૂના બસ સ્ટેન્ડ વિસ્તારમાં થઈ અને મામલતદાર કચેરી સુધી પહોંચી અને મામલતદાર શ્રી ઝાલા સાહેબને આ અંગેનું આવેદન પત્ર પણ આપવામાં આવ્યું હતું અને સરકારશ્રીને ભલામણ કરવામાં આવી હતી કે કડી તાલુકાના ખેરપુર ગામના ગૌરક્ષક એવા રાજુભાઈ રબારી કે જેઓ ગાયો બચાવવા અને કતલખાના બંધ કરાવવા માટે હંમેશા કાર્યશીલ હતા, જેને ધ્યાને રાખી 25/7/2018 ના રોજ કસાઈઓ દ્વારા રાજુભાઈ રબારીની હત્યા કરવામાં આવી છે તે પ્રમાણેની વાત સાથે સુરેન્દ્રનગરના ભરવાડ સમાજના યુવક ભરતભાઈ મુંધવાની પણ 31/7/2018 ના રોજ હત્યા કરવામાં આવી છે અને તેની યોગ્ય તપાસ કરી હત્યારાઓને કડકમાં કડક સજા આપવામાં આવે અને ભાજપના ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવે જાહેરમાં પૂરા માલધારી સમાજને ધમકીઓ આપેલ છે, જેને લઈ જસદણ તાલુકાના માલધારી વિકાસ સંગઠને અને માલધારી યુવા ગ્રુપના સભ્યો તેમજ ઓલ ઓવર માલધારી સમાજમાં એક રોષ જોવા મળી રહ્યો છે, જેને લઈ માલધારી સમાજનું એવું પણ કહેવું છે કે ભાજપના ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવે જાહેરમાં માલધારી સમાજ પાસે માફી માંગવી પડે અને સરકારશ્રીને પણ આ બાબતની ચેતવણી આપવામાં આવી છે કે જો અમારા સમાજના બંને ગૌરક્ષકોની હત્યા કરવામાં આવી છે અને જો આ બંનેના હત્યારાઓને વહેલી તકે ધરપકડ કરી અને કડકમાં કડક સજા આપવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન પણ કરવાની ફરજ પડશે, તો તે પણ કરશું તે પ્રમાણેની એક ચીમકી પણ ઉચ્ચારેલ હતી. અહેવાલભાઈ રવિ જીવાણી, જસદણ. રાજુભાઈ ખેપુર, જે ગાંધીનગર તાલુકાના ખેપુર ગામના જે રાજુભાઈ માલધારી સમાજના, એમની જે ગૌરક્ષક હતા એમની જે કસાઈઓ દ્વારા જે હત્યા કરવામાં આવી એના સંદર્ભે આ આવેદન પત્ર આપવામાં આવ્યું. એ ટાંકી ચોક, મેન બજાર અને જૂના બસ સ્ટેન્ડ થી થઈ અને મામલતદાર સાહેબ ને અહીંયા આવેદન પત્ર આપવામાં આવ્યું છે. યોગ્ય તપાસ કરવામાં નહીં આવે તો તમે આગળ યોગ્ય તપાસ કરવામાં નહીં આવે તો આગામી સમયની અંદર ગુજરાતના માલધારી સમાજ તેમજ ગુજરાતના બધા જે 18 વર્ણ છે એમને સાથે રાખીને ગૌ હત્યા થાય છે એમનો વિરોધ કરવામાં આવશે અને જાહેરમાં જે આ છેલ્લા કેટલા સમયથી મહિને ને મહિને જે માલધારી સમાજના હમણાં ને હમણાં 3 યુવાનોની જે કસાઈઓ દ્વારા જે હત્યા કરવામાં આવી, જો એ બંધ નહીં થાય અને ગૌ હત્યા બંધ નહીં થાય તો આગામી સમયની અંદર સરકારનો પણ વિરોધ કરવામાં આવશે, ચાલુ સરકારનો, અને આનો સખતમાં સખત વિરોધ કરવામાં આવશે અને જ્યાં સુધી આ માંગ પૂરી નહીં થાય, કતલખાના બંધ નહીં થાય ત્યાં સુધી સરકારની સામે આંદોલન ચલાવવામાં આવશે. આપનું નામ? નટુ ગાંડા બુટાણી, ઓલ ઇન્ડિયા મહાકાલ પ્રેસિડેન્ટ. રાજુભાઈ રબારી અમારા ખેરપુરના, એમને ગૌરક્ષક છે, એમને કસાઈઓએ મર્ડર કરેલું છે, ખૂન કરેલું છે ગૌરક્ષકનું. એના માટે અમે માલધારી જસદણ તાલુકાના માલધારી સમાજે આવેદન પત્ર આપ્યું છે. વેલા ગેલાના પડામાં બધા એકઠા થઈને મેઇન બજાર, મોતી ચોક, ટાવર ચોક, જૂના બસ સ્ટેન્ડ થઈને મામલતદાર સાહેબની ઓફિસે આવીને ત્યાં આવેદન પત્ર આપ્યું છે. રાજુભાઈ જે શહીદ થઈ ગયા છે આ એમના માટે આવેદન પત્ર આપવામાં આવ્યું છે. યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગુજરાતના તમામ માલધારી સમાજના જે ગામો છે ગુજરાત બંધનું એલાન અમે કીધેલું છે અને યોગ્ય પગલાં નહીં લેવાય તો અમે ગુજરાત બંધનું એલાનની થિયરી અમારી છે. જગદીશભાઈ રબારી.